નમસ્તે વિદ્યાબેન મિત્રો, નાલંદા પરિવાર તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેસન નંબર 9 ઉપકાર તસ્તુ કર્તવ્ય ઉપકાર થી હણવો જોઈએ એ પાઠ ભણવાનો છે. જો વિષય પાઠનું નામ જ કંઈક અલાયદું છે, ઉત્તમ છે. ઉપકાર થી હણી નાખો, ઉપકાર થી હણી નાખવો જોઈએ, અથવા તો ઉપકાર થી હણવું. કે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે દુર્વ્યવહાર કરે, ખરાબ વ્યવહાર કરે, તો તેની સાથે આપણે બદલાની ભાવના રાખવી જોઈએ નહીં, પણ તેને દયા, તેના તરફ દયા વ્યક્ત કરીને, દયા ભાવ રાખીને, ઉપકાર કરી અને તેને હણી નાખવો જોઈએ, જેથી કરીને તેના મનમાં આપણા પ્રત્યે ફરીથી બદલાની ભાવના રહેતી નથી. એટલે એ રીતે પાઠ લેસનનું નામ જ કંઈક ઉત્તમ પ્રકારનું છે. જે ઉપકાર તસ્તુ કર્તવ્ય જે અહીંયા આપણે લેસન આપેલું છે એ મહાકવિ સુદ્રત દ્વારા લખિત સંસ્કૃત સાહિત્યના એક ઉત્તમ કવિ, મહાકવિ જેને કહેવાય છે, સુદ્રત દ્વારા રચિત મુચ્છકટિકમ નામનું જે નાટક છે એમાંથી, એમાંના 10મા અંકમાંથી આ ઉપકાર તસ્તુ કર્તવ્ય એક નાટ્યાંશ અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. એ અહીંયા મુચ્છકટિકમ છે એ આખે આખા નાટકનું કથાસ્થાન છે, એ પાટલીપુત્ર જે છે, હાલ આપણે જેને પટના તરીકે ઓળખીએ છીએ. મુચ્છકટિકમનો અર્થ થાય છે માટીનું રમકડું. શું થાય છે? માટીનું રમકડું, મિટ્ટીકા ખીલોના એવું થાય છે. અહીંયા જે આ મુચ્છકટિકમ છે નાટક છે એના પાત્રો અહીંયા લખેલા છે. ચારુદત્ત કૌંસમાં લખેલું સામાન્ય વ્યક્તિ, એટલે કે આખે આખા નાટકનો નાયક કોણ છે? ચારુદત્ત. ત્યારબાદ વસંત સેના એટલે કે ગણિકા છે એ નાટકની નાયિકા છે. સકાર એ રાજાનો સાળો છે અને સર્વિલક એ ચારુદત્તનો મિત્ર છે. એટલે અહીંયા 10મા અંકમાંથી અહીંયા એક નાટ્યાંશ લેવામાં આવ્યો છે. તો આ નાટકની શરૂઆત કરીએ તે પહેલા આપણે તેની પૂર્વ ભૂમિકા જાણી લેવી પડે કે ખરેખર નાટકમાં શું કહેવા માંગે છે. કે સુદ્રત દ્વારા જે રચિત નાટક છે મુચ્છકટિકમ એ ચારુદત્ત અને વસંત સેના અજોજ પ્રણયન ઉપર પ્રસ્તુત અથવા તો લખવામાં આવ્યું છે. અહીંયા ચારુદત્ત છે એક સામાન્ય વ્યક્તિ, નાટકનો નાયક છે, અને વસંત સેના એ ગણિકા છે. ગણિકાનો અર્થ થાય કે પહેલાના સમયમાં જે સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ કરતી હતી એને ગણિકાઓ કહેવામાં આવતી, અને એને સમાજમાં જે ઉચ્ચ કક્ષાની જે વેશ્યાઓ એને સમાજમાં ઊંચું સ્થાન આપવામાં આવતું હતું, અને એ રીતે એ નાટકની નાયિકા છે. અહીંયા જે તે નાટકમાં જે રાજા હોય છે ત્યારે તે સમયમાં તેને સામાન્ય લોકો દ્વારા, સામાન્ય લોકો દ્વારા બહુ ત્રાસ આપવામાં, દુઃખદાયક પરિસ્થિતિનો સામનો એના દ્વારા કરવો પડે છે. એટલે એ સામાન્ય લોકો અને સામાન્ય લોકોનો જે નેતૃત્વ કરનાર વ્યક્તિ કોણ? ચારુદત્ત દ્વારા એ રાજાને રાજાના પદથી તેને પદભ્રષ્ટ કરવા માટે, ઉથલાવી નાખવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. આગળ એ કથા વસ્તુ નાટક ચાલે છે અને સકાર દ્વારા નાયિકા છે ચારુદત્તની પ્રેમિકા, એને મારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, અને એ વસંત સેનાને ગુંગળાવીને મારવા માટેનો જે પ્રયત્ન કરે છે, અને એ આરોપ છે કેના ઉપર નાખવામાં આવે છે? ચારુદત્ત ઉપર નાખવામાં આવે છે. એ રીતે એ જ સમય દરમિયાન જે છે રાજા છે એને સામાન્ય લોકો એ રાજાના પદ ઉપરથી ઉથલાવી નાખે છે, પદ ભ્રષ્ટ કરી નાખે છે, અને ચારુદત્ત છે રાજા બને છે. તે સમયે એ હકીકત એના સમાજ સામે, લોકો સામે આવે છે અને ખબર પડે છે કે ખરેખર જે ચારુદત્ત ઉપર જે વસંત સેના મારી નાખવા માટેનો જે આરોપ લગાવવામાં આવ્યો ખરેખર ખોટો છે, અને ખરેખર ત્યારે ચોટી નથી પણ ખરેખર બેભાન થયેલી હોય છે, અને સકાર છે
મરેલી ગણે અને એને છોડી દે છે. અંતે નાટકમાં એ વસંત સેના જીવિત નીકળે છે, ખરેખર હકીકત સામે આવે છે. ત્યારે સતારને છે એ પકડી બંદીવાન બનાવી અને ચારુદત્તની સામે રજૂ કરવામાં, રાજદરબારમાં રજૂ કરવામાં આવે છે. ત્યારે જે સંવાદ એ લોકો વચ્ચે થાય છે એ આપણે સંવાદ અહીંયા આપણે ભણવાનો છે કે હવે સકારને શું સજા આપવામાં આવે. ત્યારે ચારુદત્ત દ્વારા જે કહેવામાં આવે છે એ વાક્ય આ ઉત્તમ છે કે ઉપકારમ તસ્તુ કર્તવ્ય, તેને ઉપકારથી હરવો જોઈએ, નહીં કે કોઈ હથિયારથી અથવા તો કોઈ સજા કરીને. ત્યારે આ વાક્ય ચારુદત્ત છે એ બોલે છે એ રીતે ઉપકાર તસ્તુ, ઉપકારથી હરવો જોઈએ. તો આપણે આ રીતે આગળ પાઠ ભણીએ કે પાઠનો બહુ પણ સરસ ઉદાહરણ મળે છે અહીંયા કે સત્તા સ્થાને બેઠેલા દુષ્ટ માણસો થોડા વખત માટે ભલે નિર્દોષ વ્યક્તિ, નિર્દોષ એટલે જેનો કોઈ દોષ નથી, એને પીડા આપી શકે, પણ છેવટે તો પોતે જ એ પીડા કરે છે. વળી સજ્જન લોકો માણસ સત્તામાં આવે, એટલે કે જો સજ્જન કોણ તો અહીંયા ચારુદત્ત છે, સજ્જન વ્યક્તિ. સજ્જન લોકો જયારે સત્તામાં આવે છે તો પોતાનો ગુરુ કરનાર સાથે, એટલે કે પોતાનો ગુરુ કરનાર કોણ તો કે સત્તા, ગુરુ કરનાર સાથે દુષ્ટ માણસો પ્રત્યે બદલાની ભાવના રાખતા નથી. એટલે કે અહીંયા સકાર પ્રત્યે ચારુદત્ત છે બદલાની ભાવના રાખતો નથી, પણ એને જવા દે છે અને માફ કરે છે, ઉપકારની ભાવના રાખતા હોય છે. એ દોષ આ પાઠના સંવાદથી મળે છે. વળી પોતાના મનમાં રહેલા ભાવોને અભિવ્યક્ત કરવા માટે અહીંયા સંસ્કૃતમાં અવયવ પદોનો જે રીતે પ્રયોગ છે અતિ ઉત્તમ છે. તો અહીંયા આપણે એ નાટકને ભણવા પ્રયત્ન કરીએ. નેપથ્ય એટલે કે પડદા પાછળ, જોઈએ નાટકની શરૂઆત, નાટક તમે એના જોયેલા જ છે ઘણા બધા, એટલે કે જે સ્ટેજ બનાવેલો હોય છે અથવા તો આપણે અહીંયા ફંક્શન થાય છે ત્યારે જે સ્ટેજ બનાવી એને આગળ જે પડદો હોય છે એને કહેવાય નેપથ્ય, એટલે કે પડદા પાછળ. પડદો બંધ હોય તેની પાછળ ચર્ચા થતી હોય એવી રીતે, એટલે અહીંયા ચર્ચાથી શરૂઆત થાય છે. નેપથ્ય એટલે કે પડદા પાછળ, રંગમંચની પાછળ. અરે રાષ્ટ્રીય ચાલક, અરે રાષ્ટ્રીય ચાલક, અરે રાજાના સાળા, એહી એહી, આવ આવ, એહી એહી એટલે આવ આવ. સ્વસ્ય જોઈએ, સ્વસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ છે. સ્વ એટલે પોતાનું, સ્ય એટલે પોતાના, નો ની ના, સ્વ એટલે પોતાનું, સ્ય નો ની ના વિભક્તિ લાગી છે. ષષ્ઠી વિભક્તિ એક વચન રૂપ છે. સ્વસ્ય એટલે પોતાના, અવિનયસ્ય અવિનયનું, ત્યાં પણ વિભક્તિ લાગી છે, સ્ય અવિનયસ્ય અવિનય. ફલમ અનુભવ, જોઈએ ફલમ અનુભવ, ફલમ અનુભવ, ફલમ વત્તા અનુભવ, ફલ અનુભવ એટલે પોતાના અવિનયનું ફળ ભોગવ, એટલે પોતાના અવિનયનું ફળ ભોગવ એટલે કે શું એને અવિનય કર્યો હતો કે એને ચારુદત્તની જે પ્રેમિકા છે વસંત સેના એને મારવા માટે પ્રયત્ન કર્યો હતો એને અવિનય કીધું છે, એના ઉપર આરોપ છે. એટલે કે એ આરોપ, એટલે કે એ જે કૃત્ય કર્યું છે એનો તો અહીંયા ફળ ભોગવ એવું કહે છે, એનું પરિણામ ભોગવ. તત પછી પ્રવિશતી એટલે કે પછી પ્રવેશે છે, આવી ચર્ચા થાય છે. એટલે કે અહીંયા આપણે નાટકની શરૂઆત થાય એટલે કે પૂર્વ ભૂમિકા બાંધવા માટે આવી રીતે કોઈ અન્ય વ્યક્તિ બોલે છે, જણાવે છે, જ્યારે સામે જે જોનાર વ્યક્તિઓ શ્રોતાઓ એ નાટક જોનાર વ્યક્તિઓ બેઠા છે એને પૂર્વ ભૂમિકા જણાવે છે, એવી રીતે અહીંયા આપણે આ એટલું વાક્ય છે જણાવે છે. પછી પ્રવિશંતિ પ્રવેશે છે, કેવી રીતે પ્રવેશે, પુરુષે અધિષ્ઠિત, પુરુષે અધિષ્ઠિત, પુરુષે અધિષ્ઠિત, પુરુષે અધિષ્ઠિત, અહીંયા સંધિ છૂટી પડી છે,
संधि जोड़ायेली हो त्यारे र जे विसर्ग छे एनो र थई जाय छे अने अ छे न्या उमेराई जाय छे एनो लोप थाय छे। ए रीते पुरुषे अधिष्ठितः पुरुषो द्वारा पकड़ायेलो अथवा तो सैनिको द्वारा झकड़ायेलो पश्चात बाहुबद्ध सकारः। फरीथी वाक्य जोईए पछी सैनिकों द्वारा अथवा तो पुरुषों द्वारा व्यक्तियों द्वारा पकड़ायेलो पाछळ हाथ बंधायेलो सकार प्रविशति प्रवेशे छे। फरीथी वाक्य जोईए पछी पश्चात पाछळ हाथ बंधायेलो अने सैनिकों द्वारा पकड़ायेलो सकार प्रवेशे छे एने प्रवेश करावामां आवे छे। ત્યારબાદ સંવાદની હવે શરૂઆત થાય છે, પડદો હવે ખુલી ગયો હોય છે અને નાટક પ્રજવવાની શરૂઆત થાય છે। સકારમ એટલે કે સકાર ઉચ્ય ઉક્તમ સકાર કહે છે દિશો અવલોક્ય સંધિ છૂટી પડે દિશો અવલોક્ય અવગ્રહ છે દિશ વત્તા અવલોક્ય તો અહીંયા સંધિ આ રીતે છૂટી પડે અવગ્રહ છે એનો વિસર્ગ થઈ જાય છે અને અહીંયા અ લાગી જાય છે બરાબર આગળના શબ્દમાં વિસર્ગ થઈ જાય અને જે અવગ્રહ છે એનો અ થઈ જાય છે। પછી અવલોક્ય એ શબ્દ બનીને હવે સંધિ છૂટી પાડતા તો અવલોક્ય શબ્દ છે એ સંબંધક ભૂતકૃદનો છે। શું અર્થ થાય તો દિશાઓ જોઈને અથવા તો ચારે બાજુ જોઈને રાજદરબારમાં આવી રીતે ચર્ચા થાય છે પછી આવી રીતે આજુબાજુ લોકોને જોઈને ચારે દિશાઓ જોઈને એટલે કે અવલોક્ય એટલે સંબંધ પુરુષનું રૂપ બને છે। સકારમ ચારે બાજુ જોઈને સમંતતઃ સમંતતઃ ઉપસ્થિતિય એતઃ રાષ્ટ્રીય બંધઃ ચારે બાજુથી એતઃ એટલે આ રાષ્ટ્રીય બંધક રાજાનો સાળો ઉપસ્થિતઃ તમારી સામે હાજર છે અથવા તો ફરીથી જોઈએ દિશાઓ જોઈને એસહ એટલે આ ચારે બાજુથી પકડાયેલો રાષ્ટ્રીય બંધ એટલે રાજાનો સાળો ઉપસ્થિત એટલે હાજર છે અથવા તો ત્યાં હાજર ઉપસ્થિત છે। તત કમ ઈદાની સંધિ છૂટી પડે અહીંયા જુઓ છે તત કમ ઈદાની તત વત્તા કમ વત્તા ઈદાની અશ્રમ સ્થળમ રજામિ ફરીથી જે તત કમ ઈદાની તો અહમ એટલે હું અહીં અહમ છે એવી રીતે લઈ લેવાનું છે કે રજામિ જ્યારે પ્રથમ પુરુષ એક વચન વર્તમાન કાળનો ઉપયોગ થાય એટલે અહમ ગુજરાતી કરીએ ત્યારે અહમ એટલે હું લઈ લેવાનું છે તો હું અશરણ શરણ જેનું કોઈ શરણ નથી શરણ વિના જેને કોઈ શરણ નથી અથવા તો હું શરણ વિનાનો અશરણ તો હું શરણ વિનાનો કમ એટલે કોઈ શરણમ એટલે કે શરણમાં ઈદાની એટલે અત્યારે રજામી એટલે જાઉં છું તો હું શરણ વિનાનો કોની શરણમાં જાઉં રજામી એટલે કે જાઉં એવો પ્રશ્ન કરે છે। વિચિંત્ય વિચારીને વિચિંત્ય સંબંધ પુરુષનું રૂપ છે ભવતુ ભલે તમે અહીંયા લખેલું છે તમે તમ વત્તા એ તમ એટલે તે એ એટલે છ ભલે તે શરણ વત્સલમ સ્નેહાર ચરણોમાં વત્સલમ એટલે સ્નેહાર શરણમ એટલે ચરણોમાં શરણમાં સ્નેહાર શરણમાં ગચ્છામિ જાઉં છું કે પોતાને અહીંયા બંદીવાન બનાવેલો છે પોતાને એવી રીતે બંદીવાન તરીકે રાજદરબારમાં દર્શાવે છે અને કહે છે કે હું શરણ વિનાનો જેને પાસે કોઈની શરણ નથી તો હું કોની શરણમાં જાઉં પછી ચારુદત્તને જોઈને કહે છે ભવતુ ભલે એટલે કે ચારુદત્તને અહીંયા કહે છે શરણ વત્સલમ સ્નેહાર શરણોમાં જાઉં છું એટલે અહીંયા ઈચ્છે છે ક્યાંથી ચારુદત્તના શરણમાં જવા ઈચ્છે છે। ઇતિ ઉપશ્રુત્ય એમ
કહીને જાય છે ઉપસ્તુત્ય સંબંધક કૃતકૃત રૂપ બને છે ઇતિ ઉપસ્તુત્ય ઇતિ વત્તા ઉપસ્તુત્ય એમ કહીને જાય છે નજીક જાય છે આર્ય ચારુદત જો અહીંયા આર્ય ચારુદત ચારુદત માત્ર શબ્દ જ રહેલો શું આપ્યો આર્ય ચારુદત કે પેલાના સમયમાં આર્ય શબ્દ એ લોકો માટે જ વપરાતો કે જેનું આચરણ કે જેનું આચરણ જેનો આચાર વિચાર છે આચરણ કરવા યોગ્ય હોય એ લોકો માટે આર્ય શબ્દ વપરાતો જેનું આચરણ સમાજમાં સન્માનીય હોય આચરણ કરવા યોગ્ય હોય જેનું વર્તન એ લોકો માટે શબ્દ આર્ય વપરવામાં આવતો એટલે અહીંયા ચારુદત માટે એ શબ્દ વાપરે છે એટલા માટે કે અહીંયા ચારુદત છે ઈ બહુ સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે સારા ગુણો ધરાવતો વ્યક્તિ છે એટલા માટે એને આર્ય એવો શબ્દ સંબોધન કરવામાં આવે છે આર્ય ચારુદત પવિત્રાયસ્વ પવિત્રાયસ્વ આર્ય ચારુદત બચાવો બચાવો અથવા તો મને બચાવો ઇતિ પાદયો પતંતંતિ ઇતિ એટલે એમ પાદયોહ પતતિ એમ ચરણોમાં પડીએ પડે છે એમ બોલી અને ચરણોમાં પડે છે અહીંયા પાદયોહ સપ્તમી વિભક્તિ દ્વિવચન છે ખાસ ધ્યાન રાખવાનું છે શું છે સપ્તમી વિભક્તિ દ્વિવચન યોહ એને પ્રત્યય લાગેલો છે ચરણોમાં શા માટે દ્વિવચન કે આપણા પગ છે દરેક મનુષ્યને બે હોય છે એટલે કે દ્વિવચન જો આંખો માટે બે વપરાય દ્વિવચન હંમેશા વપરાય આંખો માટે કાન માટે દ્વિવચન વપરાય પગ માટે દ્વિવચન વપરાય પછી હાથ માટે એટલે કે ટૂંકમાં બે વસ્તુ જે બે સંખ્યા એના માટે ત્રણ છે નહીં એના માટે હંમેશા દ્વિવચન વપરાય છે એટલે કે પાદયોહ સપ્તમી વિભક્તિ દ્વિવચન ચરણમાં પડી નેપથ્ય પડદા પાછળ હવે પડદા પાછળ ચર્ચા થાય છે આવી એટલે કે બેકગ્રાઉન્ડમાં અવાજ જોઈએ એટલે અવાજ કરાવે છે શું વાતચીત થાય છે આર્ય ચારુદત મૂંચ મૂંચ આર્ય ચારુદત છોડો છોડો એનમ વ્યાપાદયામ એનમ વ્યાપાદયામ એટલે એનમ એટલે આને મારી નાખે એટલે કે અહીંયા જો વ્યાપાદયામ એટલે બહુવચન પ્રથમ પુરુષ બહુવચન રૂપ છે અમે અહીંયા વયમ આપણે લઈ લેવાનું છે અમે આને મારી નાખીએ એટલે કે જે બીજા લોકો છે એ કહે છે એને છોડી દો અમે એને મારી નાખીએ છીએ સકાર ચારુદતમ પ્રતિ સકાર ચારુદત તરફ જોઈને કહે છે હો અરે અસરણ શરણ પરિત્રા યસ્વ સકાર છે ચારુદત તરફ જોઈને કહે છે અરે અશરણ કે જેનું કોઈ શરણ નથી એવા શરણ આપનાર જેનું કોઈ શરણ નથી એટલે કે પોતે અશરણ વિના સકાર અને શરણ આપનાર કોણ તો કે ચારુદત્તને દર્શાવે છે કે જેને કોઈ શરણ નથી એને શરણ આપનાર કોણ ચારુદત્ત પરિત્રાયસ્વ એટલે કે મને બચાવો તો બચાવો ચારુદત્તઃ સાનુકમ દયાથી અરે અભયમ અભયમ શરણાગતસ્ય અથવા તો શરણાગતસ્ય અભયમ અભયમ શરણે આવેલાને અભય અભય એટલે અભય આપો અભય આપો અથવા તો બચાવો બચાવો અથવા તો છોડી મૂકો છોડી મૂકો એમ સવિલતઃ સાવેન્દ્ર ગુસ્સામાં ક્રોધમાં આહ અરે અયમ આને ચારુદત્ત પાસવાદ ચારુદત્ત પાસવાદ ચારુદત્ત પાસવાદ એટલે ચારુદત્ત પાસેથી અપનીયતા અપનીયતા એટલે દૂર લઈ જાઓ જો અહીંયા અપનીયતા શબ્દ આવ્યો અપનીયતા આજ્ઞા ત્રીજો પુરુષ એક વચન રૂપ છે શું લાગ્યું તો તામ પ્રત્યે લાગેલો છે બધા સંઘાત્યતા તિષ્ટતા પાટીયતા પાટીયતા આજ્ઞા ત્રીજો પુરુષ એક વચન ચારે ચાર એના રૂપો છે તામ 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 પ્રત્યે લાગેલો છે અરે અને ચારુદત પાસેથી દૂર લઈ જાઓ અપનીયતા માટે દૂર લઈ જાઓ
छूटी पड़े नन्नु એટલે ખરેખર ઉચ્યતા ખરેખર તમે કહો એ કિમસ્ય પાપસ્ય અનુસ્થિતયામિતિ અનુસ્થિતયતા કિમસ્ય પાપસ્ય અનુસ્થિતયામિતિ અનુસ્થિતયામિતિ શું કહે છે સર્વિલક કહે છે ખરેખર આ કહો अस्य आ किमस्य संधि चुक्ते किम वत्ता अस्य अस्य के आ पापस्य के पापी ने किम इतने सुं अनुस्थितिया मिति सुं सजा करवामा आवे अनुस्थित योद्धाम वत्ता इति आ पापी ने सुं सजा करवामा आवे अथवा तो आ पापी ने सुं करवामा आवे अन्य आवे रीते प्रश्न पूछिए छे आगे।